जामनगर जिल्लाना ध्रोलमा मार्केटिंग यार्डमा एक दुकानमा ताजेतरमा चोरी थई हती। जे चोरीनो भेद उकेलवामा एसीबीनी टीमे एक तस्करने झड़पी लीधो छे। जामनगर जिल्लाना ध्रोलमा मार्केटिंग यार्डमा राकेश मनहरभाई शेठनी श्री महावीर ट्रेडिंग कंपनी नामनी दुकानमा रात्रिना समये कोई अजाण्या चोर ईसमोए दुकाननी बारीनी लोखंडनी ग्रील तोड़ी दुकाननी तिजोरीमांथी रोकड़ रूपया 10,85,000 नी चोरीनी फरियाद नोंधावी हती। जामनगर जिला पोलिस वड़ा प्रेमसुख रेलूना मार्गदर्शन हेठळ जेवी चौधरी तथा आरके करमता एसपी गोहिल पीएन मोरी तथा स्टाफनी टीमों बनावी कार्यरत करवामां आव्या हता। गई तारीख 18/6/2023 ना रोज फरियादी श्री राकेश भाई मनहरभाई शेठ के जो ध्रोल मार्केटिंग यार्डनी अंदर श्री महावीर ट्रेडिंग कंपनी नामनी दुकान धरावे छे। आ दुकाननी अंदर एमनी लोखंडनी जे बारीनी ग्रील हती एने तोड़ी अने एमनी तिजोरीमांथी रुपया 10,85,000 नी गरफोड़ चोरीनी घटना बनेली, जे अनुसंधाने ध्रोल पोलीस स्टेशननी अंदर गुनो रजिस्टर करवामां आवेलो अने अमारी ध्रोलनी स्थानिक पोलीस अने एलसीबीनी टीम आ गुनो शोधी काढवा માટે સતત પ્રયત્નશીલ હતી। એલસીબી જામનગરની ટીમે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ જે સેલ છે એની મદદથી આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપી છે પ્રકાશભાઈ ઉર્ફે પક્કો જયંતિભાઈ કુંડિયા, એને મોરબી ખાતેથી એને અટક કરવામાં આવેલો છે। તેની સાથે બીજા બે આરોપીઓ સંડોવાયેલા છે, અનિલભાઈ રામાભાઈ સોલંકી જે રાજકોટ રહે છે, અને ત્રીજો આરોપી છે પરેશભાઈ નરસિંહભાઈ સોલંકી જે જેતપુર ખાતે રહે છે। 2 અને 3 નંબરના જે આરોપી છે એ પકડવાના બાકી છે, હાલ પ્રકાશને અટક કરવામાં આવેલો છે। એની પાસેથી રોકડા રૂપિયા 2,00,000 અને આ જે ચોરીના રૂપિયા હતા એમાંથી એણે 40,000 રૂપિયાનો 12 Pro આઈફોન ખરીદેલો, એ મોબાઈલ ફોન, એક મોટરસાઇકલ અને ચોરી કરવામાં જે એમણે સાધનોનો ઉપયોગ કર્યો હતો એ સાધનો પણ કબજે કરવામાં આવેલા છે। આરોપી જે હાલ પકડાયો છે એના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના નથી, પરંતુ પકડવાના જે બે બાકી આરોપી છે પરેશ અને અનિલ એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પરેશ છે એના વિરુદ્ધમાં ગરફોડ ચોરી, ચોરી અને મારામારીના ટોટલ 5 ગુના દાખલ થયેલા છે, અને અનિલ જે છે એના વિરુદ્ધમાં હથિયાર ધારણા અને અન્ય મળી અને 3 ગુનાઓ રજીસ્ટર થયેલા છે, હાલ તપાસ ચાલુ છે। અત્યારે જે આ ત્રણેય આરોપી છે એ રાજકોટ જિલ્લાની બહારના છે અને અવારનવાર એ લોકો જીરું એવું વેચવા માટે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર આવતા હતા, એટલે એ અનુસંધાને એમણે જે આ ફરિયાદી છે એમણે તિજોરીમાં પૈસા મૂકતા આરોપી જોઈ ગયેલો અને ત્યારબાદ એમણે આ ચોરીનો આખો પ્લાન બનાવેલો।